समाचारों की बात करिए तो छोटा उदयपुर जिला नसवाड़ी तालुकाना लींडा खाते चालती एकलव्य मॉडल स्कूल अल्प साक्षरता कन्या विद्यालय में धोरण 6-9 बाळकीओ ने नीचे जमीन पर बेसीने परीक्षा आपवा माटे मजबूर बन्या हता। शिक्षकों हड़ताल पर जता प्रयोजन वहीवटदारे व्यवस्था उभी न करता विद्यार्थीओ हालाकीनो सामनो करवो पड्यो हतो। एटलुं ज नहीं परंतु 80 जेटला शिक्षकों हड़ताल पर उतरे जता बाळकों ने परीक्षा खंड में सुपरवाइजर न होवाथी पटावाळा क्लार्क अने वॉर्डन ने परीक्षा खंड में फरज माटे मोकलवामां आव्या छे। उल्लेखनीय है कि नसवाड़ी तालुकाना लींडा खाते एकलव्य मॉडल स्कूल तेमज अल्प साक्षरता कन्या विद्यालय में 1500 वधु बाळको अभ्यास कर्यो छे। ત્રણ બ્લોકમાં ડિવાઇડ કરેલા છે, લગભગ 200 જેટલા બાળકો છે। બે બ્લોકની અંદર ધોરણ 7 અને 9 અને એક બ્લોકની અંદર ધોરણ 6 અને 7ને મુશ્કેલીમાં એવું છે કે અત્યારે જે એલએમસી શિક્ષકો હડતાલ ઉપર છે એના કારણે એક સુપરવાઇઝર ઘટે છે, જેના કારણે અમારે બાળકોને અત્યારે એક વર્ગની અંદર નીચે બેસાડવા પડે છે। હાલમાં જે અહીંના 5 શાળા પૈકીના 75-80 શિક્ષકો હડતાલ ઉપર ઉતરી ગયા છે કાલના, તો પરીક્ષા ચાલી રહી છે હાલમાં, તો એના અનુસંધાનમાં અમે પરીક્ષાનો માહોલ ના બગડે અને બાળકોની પરીક્ષા સારી રીતે લેવાય એ માટે થઈને અમારી 5 કેમ્પસમાં જેટલા પણ તાસ પદ્ધતિવાળા શિક્ષકો, વોર્ડન કમ ટીચર, અમે પોતે પ્રિન્સિપલ પણ એમાં સુપરવિઝનની કામગીરી કરી, બસ પરીક્ષા અને બાળકોની પરીક્ષાને કંઈ નુકસાન ના થાય એવી કામગીરી અમે બધા કરી રહ્યા છીએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ગામે ચાલતી એકલવ્ય ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલ, અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય, અન્ય જે શાળાઓ છે તે શાળાઓમાં પરીક્ષા વાર્ષિક ચાલી રહી છે। અહીંયાના શિક્ષકો અનેક માંગણીઓ લઈને હડતાલ પર ઉતર્યા છે, પરંતુ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો વાર્ષિક પરીક્ષક છે અને ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને એક સાથે પરીક્ષા આપવામાં આવી રહી છે। આ આદિજાતિ વિભાગની જે શાળાઓ છે તેમાં સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ આ બાળકોને આજે પરીક્ષામાં નીચે બેસીને પરીક્ષા આપવા પડી રહી છે। જે પ્રાયોજના વહીવટદાર છે તેઓએ કોઈ પણ વ્યવસ્થા ઊભી ના કરી અને હાલ આ બાળકો છે તે મુશ્કેલીમાં છે। આ બાળકોને સુવિધા પૂરી પાડવાની જવાબદારી પ્રાયોજના વહીવટદારની છે, પરંતુ અહીંયા કોઈ શિક્ષકો મૂકવામાં ના આવ્યા અને હાલ આ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં પરીક્ષા આપી રહ્યા છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર